તો નમસ્કાર મિત્રો વીડિટે ગુજરાતીમાં તમારું સ્વાગત છે તો મિત્રો વિડીયોની સ્ટાર્ટિંગમાં તમે જે પ્રકારનું એકદમ નવી સ્ટાઇલનું ગુજરાતી વોટ્સઅપ સ્ટેટસ દેખી તે પ્રકારનું વોટ્સઅપ સ્ટેટસ આજે આપણે બનાવતા શીખીશું તે પણ મહેનત વગર તો મિત્રો વિડીયોને સ્કીપ કરવા વગર તમારે પૂરો જોવાનું રહેશે તો મિત્રો વિડીયો ચાલુ કરતા પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં પેલા બે લાયકોનને પણ પ્રેસ કરી દેજો જેથી મારા આવનારા વિડીયોની નોટિફિકેશન સૌ પ્રથમ તમને મળે તો ચલો મિત્રો હવે વિડીયો ચાલુ કરીએ તો સૌ પ્રથમ તમારે અહીંયા જે ફૂલ પ્રોજેક્ટ પ્રિશર્ટ છે તે તમારે ઇમ્પોર્ટ કરી દેવાનું રહેશે ત્યારબાદ અહીંયા તેને ઓપન કરી દેવાનું રહેશે તો અહીંયા ઓપન કરી લઉં છું ઓપન કર્યા બાદ અહીંયા મિત્રો તમારી સામે કાવ રીતે ઇન્ટરફેસ ખુલશે તો અહીંયા જોઈ શકો છો કે અહીંયા આપણે જે બેકગ્રાઉન્ડ ઇમેજ છે તે તમારે ચેન્જ કરવું હોય તો સિમ્પલ અહીંયા જે બેકગ્રાઉન્ડ ઇમેજ આપેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો જે કલર એન્ડ લાઇટવાળો ઓપ્શન આપેલો છે તેના પર ક્લિક કરી અહીંયા જે ચોરસ બોક્સ બતાવશે તેના પર ક્લિક કરી અહીંયા તમારે જે ગેલેરી છે તે ઓપન થઈ જશે ત્યારબાદ હવે મિત્રો અહીંયા તમારે જે ઇમેજ સિલેક્ટ કરવું હોય તે તમે કરી અને ઉપર જે પ્લસ વાળો આઈકોન આપેલો છે તેના પર ક્લિક કરશો તો અહીંયા ઇમેજ ચેન્જ થઈ જશે ઠીક છે મિત્રો તો અહીંયા આપણી ઇમેજ ચેન્જ નથી કરતા સિમ્પલ અહીંયાથી બેગ જતા રહીશું ત્યારબાદ હવે મિત્રો અહીંયા જોઈ શકો છો અહીંયા હું તમને બતાવી દઉં છું અહીંયા જોઈ શકો છો અહીંયા જે મોબાઈલ આપેલો છે તેમાં આ ઇમેજ આવે છે તે ચેન્જ કરવું હોય તો કેવી રીતે કરશો તે આપણે શીખી લઈએ તો સિમ્પલ અહીંયા જોઈ શકો છો કે અહીંયા જે ગ્રુપ આપેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાની રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા નીચે ઓપ્શન આપેલું છે એડિટ ગ્રુપ તેના પર તમારે ક્લિક કરશો તો તમારી સામે કાવી રીતે ઇન્ટરફેસ ખુલશે તો અહીંયા જોઈ શકો છો કે અહીંયા જે બીજા નંબરનું જે ઇમેજ આપેલું છે તેના પર તમારે ક્લિક કરી અહીંયા જે કલર એન્ડ લાઇટવાળો ઓપ્શન આપેલો છે તેના પર ક્લિક કરી અને અહીંયા જે ચોરસ બોક્સ આપેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે તો અહીંયા ગેલેરી ઓપન થઈ જશે ત્યારબાદ અહીંયા તમારે જે પણ ઇમેજને એડ કરવું હોય તે ઇમેજ સિલેક્ટ કરી અને તમારે અહીંયા ઉપર જે પ્લસવાળો આઇકોન આપેલો છે તેના પર ક્લિક કરશો તો અહીંયા જે ઇમેજ છે તે ચેન્જ થઈ જશે ઠીક છે મિત્રો તો આ રીતે તમે કરશો તો આ બંને ઇમેજ આ રીતે ચેન્જ થઈ જશે ત્યારબાદ હવે મિત્રો આપણે જે ટેક્સ પીએનજી છે તે એડ કરીશું તો અહીંયા મિત્રો જોઈ શકો છો કે મેં ટેક્સ પીએનજી આપેલી છે તો સિમ્પલ અહીંયા મિત્રો તમારે જે ટેક્સ પીએનજી છે તેના ઉપર તમારે ક્લિક કરી અને અહીંયા તમારે જે આગળ ઓપ્શન ઓફ આપેલો છે તેને તમારે ઓન કરી દેવાનું રહેશે તો અહીંયા ટેક્સ પીએનજી આવી જશે ત્યારબાદ હવે મિત્રો અહીંયા લિરિક્સ પણ આપેલા જ છે તો સિમ્પલ અહીંયા જોઈ શકો છો અહીંયા જે ગ્રુપ આપેલું છે તેના પર તમારે ક્લિક કરી અને અહીંયા આગળ ઓપ્શન ઓફ આપેલો છે તેને તમારે ઓન કરી દેવાનું રહેશે તો અહીંયા આપણા જે લિરિક્સ છે તે પણ આવી જશે જોઈ શકો છો અહીંયા લિરિક્સ આવી ગયા છે તો મિત્રો અહીંયા જે પ્રોજેક્ટ આપેલો છે તેમાં બધું મટિરિયલ આપેલું છે તો સિમ્પલી તમારે અહીંયા જે ઓફ ઓપ્શન આપેલું છે તેને તમારે ઓન કરવાનું રહેશે અને આ પ્રકારનું વોટ્સએપ સ્ટેટસ બનીને તૈયાર થઈ જશે તો અહીંયા મિત્રો જોઈ શકો છો કે આપણું વોટ્સઅપ સ્ટેટસ બનીને તૈયાર થઈ ગયું છે તો સિમ્પલ એવા સ્ટેટસને તમારે એક્સપોર્ટ કરવાનું રહેશે તો એક્સપોર્ટ કરવા માટે અહીંયા ઉપર કોર્નરમાં જે તીરવાળો ઓપ્શન આપેલો છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ત્યારબાદ અહીંયા નીચે ઓપ્શન બતાવશે એક્સપોર્ટનો તેના પર ક્લિક કરશો તો આ વિડીયો એક્સપોર્ટ થવા લાગશે તો અહીંયા તમારે થોડીવાર વેઇટ કરી લેવાનું રહેશે તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બે ને પણ પ્રેસ કરી દેજો જેથી મારા આવનારા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમને મળે તો મળી